વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે લક્ષ્મીપુરા ગામે અટલવાડીનું લોકાર્પણ કરાયું. સામૂહિક રીતે ભેગા થવાનું સરનામું બન્યું છે અટલવાડી. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, કોઈ પણ જાતના ભેદભાવ વગર અટલવાડીનો ઉપયોગ કરવામાં આવશે. ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામે નિર્માણ પામેલ અટલવાડી ગામની વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તાલુકાના 10 ગામમાંથી 4 ગામમાં અટલવાડીનું નિર્માણ થયું છે, જેનું પ્રથમ લોકાર્પણ કરવાની શરૂઆત લક્ષ્મીપુરા ગામ ખાતેથી કરવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે તાલુકામાં સૌ પ્રથમ ધારાસભ્યશ્રીના ગામમાં અટલવાડી લાવવાની શરૂઆતના વખાણ કર્યા હતા. અટલવાડી થકી ગામમાં ભજન પ્રસંગ, સારા પ્રસંગ, ગામમાં બધાને સામૂહિક રીતે ભેગા થવા જેવા કામોનું સરનામું મળ્યું છે. આ અટલવાડીથી પ્રેરાઈને અનેક ગામના લોકો ગામે ગામ અટલવાડી બનાવવાનું નવીન કામ કરશે. અધ્યક્ષશ્રીએ ગામના લોકોને જણાવ્યું હતું કે ગામમાં વૃક્ષરોપણ કરવાની જરૂર છે. અટલવાડી પ્રોપર્ટી ગામની પોતાની વ્યવસ્થા છે, જેનું ધ્યાન ગામ લોકોએ રાખવાનું છે. મોટા મોટા ગામમાં આવી અટલવાડી થાય તો મોટા ખર્ચાઓ બચશે. સારા કામ માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે નર્મદાના પાણી માટે રાજ્ય સરકાર ખૂબ ઉદાર હાથે કામ કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને આવનારા સમયની ચિંતા કરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારના નેતૃત્વમાં આ સમય સોનાનો સમય છે. આ સમયે એકબીજાની નિંદા કુતલી કરવાનો નથી, આ સમય દરેકનું કલ્યાણ કરવાનો છે. ક્ષમતા પ્રમાણે આપણે આપણો પુરુષાર્થ કરીને આપણું કામ કરીને પ્રગતિ કરવાની છે. ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે અટલવાડી ગામની વાડી થકી ગામના બધા પ્રસંગો એક જ જગ્યાએ કરવા માટેનું બીજ રોપાયું છે. પૂર્વે વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના નામ ઉપરથી અટલવાડી નામ રાખવામાં આવ્યું છે. આધુનિક રીતે નિર્માણ થયેલ વાડીમાં બધી જ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દર વર્ષે 10 ગામોમાં અટલવાડીનું નિર્માણ થશે, જેનો કોઈ પણ જાતીય ભેદભાવ વગર ઉપયોગ કરવામાં આવશે. અટલવાડી થકી ગામમાં વાર્ષિક 1 કરોડથી વધુ રૂપિયાની બચત થશે. અટલવાડીની જેમ ઘર સંસ્કાર અને બાળ સંસ્કાર કેન્દ્ર શરૂ કરવા ઉપર મહેનત કરવામાં આવી રહી છે. ધારાસભ્યશ્રીએ ગામના લોકોને સારા દરેક કામ માટે અને પ્રસંગો માટે અટલવાડીનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી. આ પ્રસંગમાં એપીએમસી માર્કેટ ડીસાના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, ડીસાના પૂર્વે ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા, પૂર્વે સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, સંગઠનના અગ્રણીઓ, હોદ્દેદારો, કાર્યકરો, સરપંચશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.